આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર મહીસાગર કડાણા તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા તાલુકાના કડાણા ડેમ પાસે આવેલું નદીનાથ મહાદેવના મંદિરમાં પ્રાંગણમાં આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું મહીસાગર જિલ્લામાં જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મહીસાગર જિલ્લામાં ચારેય કોર ચૂંટણીના પડઘણ પડકારો વાગી રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈને ચૂંટણીના પ્રચારમાં મેદાનમાં ઉતરી હોય તેમાં જ રોજ કડાણા તાલુકામાં મહી નદી કાંઠે આવેલ નદીનાથ મહાદેવના મંદિર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મહીસાગરથી પધારેલ આમ આદમી પાર્ટીના પ્રમુખ પ્રશાંતભાઈ ગુજ્જર મહામંત્રી હિરેનભાઈ માળી તેમજ મધ્ય ઝોનથી પધારેલ સંગઠન મંત્રી જયેશભાઈ સંઘાડા તેમજ મહીસાગર જિલ્લાના આમ આદમી પાર્ટીઓના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આવનાર ચૂંટણીમાં પોતાના વિજયરૂપી રથભવ્ય વિજયથી વિજય થાય તેવી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આમ નદીનાથ મહાદેવના મંદિર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં કડાણા તાલુકાના સવિશેષ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને પાર્ટીનું પીઠબળ મજબૂત કરવામાં આવ્યું હતું સ્પીડ ન્યૂઝ 7 મહીસાગર આટલા વર્ષોથી પહેલા કોંગ્રેસ સત્તામાં છે અને અમુક અમુક રાજ્યોમાં ભાજપ સત્તામાં છે ભાજપ અને કોંગ્રેસ આ બંને પાર્ટીઓને જનતાએ જોઈ લીધેલી છે જનતાએ તેમનો સત્તા કરવાની રીત પણ જોઈ લીધી હતી પણ આ સત્તાની રીતની અંદર ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ જોવા મળતું નહોતું એટલે જનતા કંટાળેલી હતી અને જનતા જે રામલીલા મેદાનમાં એકત્રિત થઈ હતી અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના સ્વર્ગસ્થ નેતા કે જેમણે અરવિંદ કેજરીવાલ જે હાલના દિલ્હીના મુખ્યમંત્રી છે એમને એક ચેલેન્જ કરી હતી કે આવી રીતે આંદોલન કરવાથી કંઈ નહીં થાય જો ખરેખર તમારે કંઈક પરિવર્તન કરવું હોય તો સત્તામાં ભાગીદાર બનો ચૂંટણી લડો પોતાની પાર્ટી બનાવો લડો જીતો અને ત્યારબાદ તમારે જે કરવું હોય તમે કરી શકો છો એટલે ખરેખર અરવિંદ કેજરીવાલને એવું લાગ્યું કે એમની વાત સાચી છે સત્તામાં ભાગીદારી વગર પરિવર્તન આવી શકે એમ નથી એટલે એમની એ ચેલેન્જને સ્વીકાર કરતા આમ આદમી પાર્ટીએ એક નવી પાર્ટીની રચના કરી પાર્ટીની રચનાની સાથે જ સૌથી મોટો પહેલો પ્રશ્ન આવ્યો કે પાર્ટીનું નામ શું રાખીએ પાર્ટીનું સિમ્બોલ શું હોવું જોઈએ કારણ કે ભાજપ અને કોંગ્રેસને બધા ઓળખે જ છે એમનું સિમ્બોલ ભાજપનું સિમ્બોલ કમળ છે કોંગ્રેસનું સિમ્બોલ પંજો છે તો આમ આદમી પાર્ટીના